નમસ્કાર વિદ્યાર્થી મિત્રો આજના વિડીયો લેક્ચરમાં આપ સૌ વિદ્યાર્થીનું સ્વાગત કરતા આનંદ અને હર્ષની લાગણી થાય છે વિદ્યાર્થી મિત્રો ફંક્શન્સના આ ત્રીજો વિડીયો લેક્ચરમાં આજે આપણે ડિસ્ક્રાઇબિંગ ઓફ ફંક્શન્સની વાત કરવાના છીએ બોર્ડના પ્રશ્નપત્રના પરિરૂપ પ્રમાણે સેક્શન સીમાં આપણને આ વસ્તુ પૂછવામાં આવે છે ત્યારે એના નવ માર્ક્સ છે દોસ્તો બરાબર મેચ ફંક્શન્સ કમ્પ્લીટ ધ ડાયલોગ અને કમ્પ્લીટ ધ સેન્ટેન્સ આમ જુદી જુદી રીતે ત્રણ ત્રણ માર્ક્સના ત્રણ ત્રણ વાક્યો આપણને પરીક્ષામાં પૂછવાના છે તો ચલો દોસ્તો આપણે એની શરૂઆત કરીએ આજના ટોપિકનું નામ છે ડિસ્ક્રાઇબિંગ ઓફ એક્શન જાણો છો ને દોસ્તો એક્શન એટલે ક્રિયા તો એક્ટિવ અને પેસી વોઇસ વિશે આજે આપણે જાણવાનું છે તમે આ ચેનલની અંદર કેટલાક વિડીયો જે વોઇસ પર આધારિત છે એક્ટિવ અને પેસી વોઇસ પર ચેન્જ ધ વોઇસ પર એના વિડિયો લેક્ચર નંબર વન ટુ થ્રી ફોર જોયા હશે અને તમે એક્ટિવ પેસી વોઇસ ભણ્યા પણ હશો તમને ખ્યાલ પણ હશે તેમ છતાં પણ હું તમને એક ટેબલ આપવા માગું છું કે જે ટેબલ તમને ખૂબ ઉપયોગી છે વિદ્યાર્થી મિત્રો અહીંયા એવી એક શોર્ટ કી આપી છે કે જે તમે જો યાદ રાખી લેશો તો કાયમ માટે તમને એક્ટિવ અને પેસિવ વોઇસને આવડી જશે અહીંયા જુઓ કાર્ડના નામ આપ્યા છે ત્યારે વોઇસમાં કરતાં પછી કયું ક્રિયાપદ વપરાય છે તે પણ આપ્યું છે અને એનું પેસિવ વોઇસ કરીએ ત્યારે ક્રિયાપદના બે ભાગ કરવાના છે એ કેવી રીતે બે ભાગ થાય એ પણ અહીંયા અલગ અલગ રીતે તમને સમજાવવા પ્રયત્ન કર્યો છે વિદ્યાર્થી મિત્રો હું તમને વાત કરું એના કરતાં તમે જ જાતે વાંચી જુઓ કે સાદો વર્તમાન કાળ હોય તો એમાં વી વન અને વી ફાઈવનો ઉપયોગ થાય વોઇસમાં બરાબર જ્યારે એનું પેશી વોઇસ કરવા જઈએ તો કે એમ ઇઝ આર અને વી થ્રી વપરાય એવી જ રીતે ભૂતકાળ હોય તો કે એનું વી ટુ એક્ટિવ વોઇસમાં હોય બરાબર પણ એનું વોઇસ કરો એટલે વેર અને વી થ્રી વપરાય તો તમને એ જાણવા મળશે કે જ્યારે વાક્ય પેસી વોઇસમાં ચેન્જ થાય છે ત્યારે એમાં એમ ઇઝ આર અથવા વેર બરાબર અને વી થ્રી લખાય છે એમ ભવિષ્યકાળમાં તો કે શેલ વિલ બી અને વી થ્રી લખાય છે બરાબર અને ચાલુ કાળના વાક્યો હોય જેમ કે કન્ટિન્યુઅસ પ્રેઝન્ટ અને કન્ટિન્યુઅસ પાસ્ટ તો એની અંદર તો આયનજીવાળું રૂપ હોય છે પણ આપણે એને પેસીવોઇસમાં બિઈંગ અને વી થ્રી કરવાનું છે એટલે યાદ રાખજો એમિઝાર કે વોઝવેર સાથે આયનજી રૂપ આપ્યું હોય તો એનું પેસીવોઇસ કરીએ ત્યારે બીઈંગ અને વી થ્રી મૂકવાનું છે ઓકે દોસ્તો હવે આપણે પૂર્ણ કાળની વાત કરીએ તો પૂર્ણ કાળની અંદર હેઝ એવ હેડ કે શેલ વિલ હેવ સાથે વી થ્રી આપેલું હશે એટલે એ બેનિફિટ છે એક અને એમાં વોઇસ કરીએ ત્યારે હેઝ હેવ હેડ કે શેલ હેવ પછી બિન લગાડવાનું છે અને બિન સાથે તો વી થ્રી મૂકવાનું જ છે બરાબર અને મોડલ ઓફ જ્વેલરી તો કે મોડલ ઓફ જ્વેલરી બે પ્રકારના છે એક સિમ્પલ મોડલ ઓફ જ્વેલરી અને એક પરફેક્ટ તો સિમ્પલ એ સાદા ભવિષ્યકાળની જેમ જ બનશે એમાં બી અને વી થ્રી લાગશે અને પરફેક્ટ મોડલ ઓફ જ્વેલરી તો કે એમાં તો હેવ હશે એટલે હેવ પછી બિન મૂકવાનું છે બરાબર એને પરફેક્ટ મોડલ ઓફ જ્વેલરી કહેવાય બરાબર આ ચાર્ટ તમે પાકો કરો પાર્ટિસિપલ પણ એ આપેલું છે ક્રુદંત હેવિંગવાળા વાક્યો તો એ પણ બિનથી થશે અને ઇન્ફિનિટિવ હેતુ દર્શાવતા વાક્ય ટુ પ્લસ રૂપ આપ્યું હોય તો એમાં ભવિષ્યકાળની જેમ સિમ્પલ મોડલની જેમ બી અને વી મૂકવાનું છે વિદ્યાર્થી મિત્રો યાદ આવી ગયું ને તો એમ ઇઝ આર વોઝ વેર બી બિંગ અને બિન આટલા શબ્દોનો ઉપયોગ થશે અને ઓળખ માટે બેસી વોઇસ તમને બહુ ઇઝી પડી જશે વિદ્યાર્થી મિત્રો પરીક્ષામાં આપણને કેવી રીતે પૂછાવાનું છે અને આને આપણે સમજવું હોય તો કેમ સમજી શકીએ વધારે સરળતાથી યાદ રાખવું હોય તો કઈ રીતે યાદ રાખી શકાય તો કે એને વાક્ય યાદ કરો તમે ઓળખો અંડરલાઇન કરેલો ભાગ છે ને એ ઓળખવા પ્રયત્ન કરો કે આ વાક્ય પેસીવાઇઝનું છે જો તમને ખબર પડી જાય કે વાક્ય પેસીવાઇસનું છે તો એને ડિસ્ક્રાઇબિંગ ઓફ એક્શન તરીકે તમે ઓળખાવી બતાવી શકો જુઓ ટી ઇઝ પ્રિપેર્ડ બાય માય મધર એવરી ડે તો ઇઝ પ્રિપેર્ડ તો પેસીવાઇઝ થયું તો પેસીવાઇઝ તમે શીખી લીધું હોય તો જ આ કામ લાગે એમ છે બરાબર ધ પ્રોગ્રામ તો કર્મ છે વાક્યની શરૂઆતમાં જોયું તમે વોઝ સ્ટાર્ટેડ એટ નાઇન તો જુઓ વોઝ સ્ટાર્ટેડ એટલે પેસીવાઇસ થઈ ગયું બરાબર એવી રીતે ધ રિઝલ્ટ ઓફ એસએસિ વિલ બી ડિક્લેડ સુન તો વિલ બી ડિક્લેર્ડ એટલે પેસીવાઇઝ કહેવાય અને ડિસ્ક્રાઇબ યુ ડિસ્ક્રાઇબિંગ ઓફ એક્શન તરીકે ઓળખીએ છીએ આપણે દોસ્તો ઓકે તો ટ્રીઝ શુડ નોટ બી કટ એટ ઓલ વૃક્ષો તો કાપવા ન જ જોઈએ ભાઈ બરાબર ને તો આ રીતે તમે બહુ સરળતાથી ટૂંકમાં આજે એ ચાર્ટ આપ્યો છે ને એની મદદથી પેશું વેશના વાક્યને ઓળખવા પ્રયત્ન કરજો અને તમને જે પરીક્ષામાં વાક્ય આપે ને એમાં આ શબ્દ શોધવા પ્રયત્ન કરજો જો આ શબ્દ મળે તો તમારે સમજવાનું કે ડિસ્ક્રાઇબિંગ ઓફ એક્શનનું છે ચલો હું તમને પાંચ વાક્ય આપું છું જે પરીક્ષામાં અધૂરા વાક્ય પૂરા કરો એમાં આપણે આ રીતે પૂછાશે જેમ કે ટ્રીઝ શૂડ અને પછી આવી રીતે આપ્યો હશે તો હવેનો જવાબ આપણે શું બનાવી શકાય તો મેં તમને કીધું એમ કે શૂડ એટલે તો કે મોડલ લક્ઝલરી તો એને બી અને વી થ્રીથી બનાવી શકાય તો કે યસ તો આ રીતે યાદ રાખવાનું શોર્ટકટ તો જવાબ શું આવશે તો કે ટ્રીસ શુડ નોટ બી કટ એટ ઓલ હમણાં તો આપણે હજી વાક્ય બનાવ્યું બરાબર તો તમે નકાર પણ બનાવી શકો હકાર પણ બનાવી શકો ચાલો અસોંગ તો એને કઈ રીતે બનાવવું જોઈએ તો કે કોઈ પણ એક કાર્ડમાં બનાવો જેમ કે ચાલુ કાળમાં બનાવીએ ચાલો તો અસોંગ ઇઝ બીંગ સંગ ભાઈ લતાનાવ તો ચાલુ વર્તમાન કાળમાં બનાવ્યું તો ઇઝ બીંગ સંઘ તો બીંગ આવ્યું જુઓ બરાબર છે આ રીતે ચાલો હોમવર્ક વાળું વાક્ય કેવી રીતે બનાવશું તમે ગમે તે રીતે કોઈ એક કાળ નક્કી કરી લો ચાલો પૂર્ણ વર્તમાન કાળમાં બનાવીએ ચાલો તો હોમવર્ક હેઝ જસ્ટ બિન જો પૂર્ણ વર્તમાન કાળમાં બિન આવે બરાબર અને જસ્ટ જેવા કોઈ પણ શબ્દ આપેલા હોય ઓલરેડી જસ્ટ બરાબર તો એના પછી બિન મૂકવાનું છે એટલે હેઝ જસ્ટ બિન ડન થઈ ગયું આ રીતે બેસી વોઇસ યાદ રહી જશે આવી રીતે પૂરા કરતાં શીખવું પડશે થોડું કામ કઠિન લાગશે પણ પ્રેક્ટિસ કરશો તો સરળ છે બરાબર નથિંગ ઇઝ ઇમ્પોસિબલ ઇન ધ વર્લ્ડ દોસ્તો હંમેશા હા યસ હંમેશા કોન્ફિડન્ટ રાખો બી પોઝિટિવ ચાલો ઇંગ્લિશ ખાલી જગ્યા હવે આવું વાક્ય પરીક્ષામાં બોર્ડમાં પૂછાયેલું છે તો તમે એને કોઈ પણ એક કાર્ડમાં બનાવી શકો જેમ કે આપણે ભવિષ્યકાળમાં બનાવીએ તો ઇંગ્લિશ વીલ બી ટોટ ટુમોરો તમને આવતીકાલે શીખવવામાં આવશે તમને જે કાર્ડ અનુકૂળ આવે એ કાર્ડનું પેસિવઈસ બનાવો જેમ કે માય પેન ડ્રાઈવ છે બરાબર હવે તમારે ભૂતકાળમાં બનાવવું છે તો તમે ભૂતકાળમાં બનાવી શકો વોઝ વેનલ વી થ્રીથી તો માય પેન ડ્રાઈવ વોઝ સ્ટોલન યસ્ટર ડે તો આ રીતે દોસ્તો તમે પેશી વોઇસના વાક્ય બનાવતા શીખી જશો તો પરીક્ષાની અંદર કમ્પ્લીટ ધ સેન્ટેન્સમાં તમને માર્ક્સ મળી જશે બરાબર હું તમને આ વિડીયો લેક્ચરની અંદર બીજી કઈ રીતે પરીક્ષામાં તમને પૂછાય એ પણ આપવા માંગુ છું જેમ કે તમને એક ડાયલોગ આપેલો છે રાઇટ ધ રિસ્પોન્સ તો એના શું કહે છે આઈ કાંટ સી યોર લેપટોપ ડિયર મને તારું લેપટોપ દેખાતું નથી તો હેલી એને જવાબ આપે છે પણ ડિસ્ક્રાઈબિંગ એક્શનથી કહેવાનું છે એટલે કે ડિસ્ક્રાઇબિંગ ઓફ એક્શન બરાબર તો હવે આમાંથી ચારમાંથી કયો ઓપ્શન આ જવાબને પણ લાગુ પડે છે એટલે કે અર્થપૂર્ણ પણ બને છે અને કોષમાં આપેલા લેંગ્વેજ ફંક્શનને પણ લાગુ પડે છે તો જુઓ ચાર ઓપ્શન આપ્યા છે જુઓ જી મેં તમને હમણાં શોર્ટકટ આપ્યું છે ને તો સેમાં બંધ બેસતું લાગે છે તો કે બોમ્બેમાં બિફોર બોમ્બે ઇટ વોઝ સ્ટોલન લાસ્ટ નાઇટ તો જુઓ આ તમારે જોવાનું ડાયલોગને પણ મિનિંગફુલ થાય અને કોષમાં આપેલા લેંગ્વેજ ફંક્શનને અનુકૂળ હોય એને ચાવીરૂપ શબ્દો હોય કીવર્ડ્સ હોય એ રીતે તો આ પેશી વોઇસનું વાક્ય છે તો ચારમાંથી એક જ પેશી વોઇસનો વાક્ય છે એટલે આપણે બી જવાબ આવ્યો ખ્યાલ આવી ગયો દોસ્તો તો તમે આવા વિડીયો લેક્ચરમાં તમને ન સમજ પડતી હોય મને કે તમને પેશી વોઇસ ઓછો આવડતું હોય તો આ લેંગ્વેજ ફંક્શન તમને ના સમજાય તો તમારે પહેલાં શું કરવાનું કે આ ચેનલની અંદર ચેન્જ ધ વોઇસ એટલે કે એક્ટિવ પેશી વોઇસના વિડીયો છે એ તમારે પહેલાં જોઈ લેવાના પ્લે લિસ્ટમાં જઈ અને ચેન્જ ધ વોઇસનો ટૉપિક ઘટી અને એમાંથી વન બાય વન વિડિયો લેક્ચર ટાઈમ મળે ત્યારે જોઈ લેવાના અને પછી તમે જુઓ તમારામાં કોન્ફિડન્ટ આપમેળે વધી જશે ચલો બીજો એક ડાયલોગ છે એને પૂરો કરો વિનોદભાઈ યુ સીમ વેરી હેપી હર્ષિત માય ન્યૂ પ્રોજેક્ટ ખાલી જગ્યા જો કર્મ આપેલું છે એ પણ સૂચવે છે કે આ વાક્ય પેસી વૈષ્ણું બનશે બરાબર અને કોચમાં પણ આપ્યું છે કે ડિસ્ક્રાઇબિંગ એક્શન ચાર જવાબ પણ આપેલા છે તો હવે કયો જવાબ એવો છે કે જે અહીંયા ડિસ્ક્રાઇબિંગ એક્શન હોય તો સીધો જવાબ મળી જશે તમને જુઓ થેન્ક્સ તો આવે નહીં કારણ કે એ તો નઈ સિટીઝ કહેવાય બરાબર રિયલી ગ્રેટ ન્યૂઝ એ પણ નહીં આવે આઈ એમ નોટ એઝ એપી આ તો કમ્પેરિંગ છે બરાબર એઝ એઝ પોઝિટિવ ડિગ્રી અને હવે ડી તો ડી આપણો જવાબ છે માય ન્યૂ પ્રોજેક્ટ ઇઝ અપ્રુવડ જો ખુશી છેની છે કે ભાઈ પ્રોજેક્ટ અપ્રુવડ થઈ ગયો છે તો ખુશી હોવાની જ છે હા તમે પ્રોજેક્ટ તમારો અપ્રુવ થઈ ગયો હોય તો ખુશી થાય કે ના થાય ચાલો પરીક્ષામાં આપણને મેચ એ વિથ બી પૂછાવાનું છે તો તમને ખ્યાલ છે ને તો તમે સ્કૂલમાં કોઈને કોઈ પ્રેક્ટિસ કરી હશે તમને તમારા સરે પણ પ્રેક્ટિસ કરાવી જશે ત્યારે થોડી વધારે પ્રેક્ટિસ કરી લઈએ ત્રણ વાક્ય આપી હશે અને ચાર ઓપ્શન છે નક્કી કરો કે પહેલા વાક્યમાં કયો ઓપ્શન લાગુ પડશે વાક્ય વાંચો ઓરેન્જ જ્યુસ વોઝ ડ્રંક ઇન ધ બ્રેકફાસ્ટ બાય ધ્રુવી તો જુઓ તો વોઝ ડ્રંક આપ્યું છે તો વોઝ ડ્રંક શું બતાવે છે તો કે પેસીવોઇસ બતાવે છે તો એને શું કહેવાય તો ડિસ્ક્રાઇબિંગ ઓફ એક્શન કહેવાય તો જવાબ થશે બી ચલો બીજા વાક્યમાં જુઓ તમે ઘણા બધા લેંગ્વેજ ફંક્શનમાં વિડીયો જોયા છે બરાબર એટલે એ આધારે તમે નક્કી કરો હાઉ મેની મેડલ્સ ડીડ પીટી ઉષા ગેટ ઇન અ રેસ રેસમાં પીટી ઉષાને કેટલા મેડલ મળ્યા છે તો આવું આપણે પૂછીએ તો એને શું કહેવાય નક્કી કરો હાઉ મેની મેડલ્સ તમે નક્કી કરો ચાલો હા જુઓ વેર ઇઝ ધ ગીર સેન્ચુરી સિચ્યુએટેડ ઇન ગુજરાત ગુજરાતમાં ગીર સેન્ચ્યુરી ક્યાં આવેલી છે હા ક્યાં આવેલી છે તો સિકિંગ ઇન્ફોર્મેશન ઇન્ક્વાયરી કહેવાય જુઓ એને તો ત્રણ નંબરમાં આવશે સીકિંગ ઇન્ફોર્મેશન ઇન્ક્વાયરી ઇઝ નેચર કારણ કે પ્રશ્ન પૂછે છે માહિતી માગે છે તો સિકિંગ ઇન્ફોર્મેશન એટલે માહિતીમાં માંગવી બરાબર તો હવે જો હાઉ મેની મેડલ્સને શું કહેવાય તો કે હાઉ મેની મેડલ્સ સંખ્યા માંગી છે તો સંખ્યા માટે કયો શબ્દ આપ્યો છે તો કે આસ્કિંગ અબાઉટ નંબર ખ્યાલ આવી ગયો હવે તમને તો આ રીતે તમે કદાચ કોઈ લેંગ્વેજ ફંક્શન ના બનાવો તો તમે તમારા એકદમ કોમન સેન્સનો ઉપયોગ કરીને પણ આ વાક્ય બનાવી શકો એવી રીતે અહીંયા આપવામાં આવે છે અને પરીક્ષામાં હંમેશા સરળ જ વાક્ય પૂછાય છે એટલે બરાબર આત્મવિશ્વાસ સાથે આપણે પરીક્ષા આપવા જવાનું છે અને પરીક્ષા ખંડમાં જઈએ ત્યારે બરાબર ધ્યાન રાખવાનું સફળતા તેને મળે જે પરસેવે નાય આપણે મહેનત કરેલી જ છે અને અત્યારે ખૂબ મહેનત કરેલી છે તો આપણે તો સફળતા મળવાની જ છે એમાં કોઈ શંકા નથી દોસ્તો ચાલો અહીંયા ડાયલોગ આપ્યો છે તમે એને વાંચી અને પૂરો કરો ફોરમ માય કેલ્ક્યુલેટર ઇઝ નોટ વર્કિંગ પ્રોપરલી યસ ખાલી જગ્યા કોસ્ટમાં ડિસ્ક્રાઇબિંગ ઓફ એક્શન ચાલો ચાર ઓપ્શનમાંથી યસ હવે તમારામાં કોન્ફિડન્ટ આવવો જોઈએ ચલો શું આવશે વેરી ગુડ યસ ડી ઇટ મસ્ટ બી રિપેર્ડ તો તારે રિપેર્ડ કરાવી લેવું જોઈએ હા ચાલો ડાયલોગ નંબર બે જિયા ખાલી જગ્યા મીરા બટ આઈ હેવન્ટ કોટ એની મેલ યટ પણ મને તો હજુ એક પણ મેઇલ મળ્યો નથી તો આ ડાયલોગના જવાબને અનુકૂળ આવે તેવો ઓપ્શન્સ આ ચારમાંથી શોધો કે જે ડિસ્ક્રાઈબિંગ ઓફ એક્શન પણ હોય ચાલો તમારી જાતે શોધો કે જે આને અનુકૂળ આવે એવો યસ વાય ડોન્ટ યુ આન્સર તો કે ના એ તો સલાહ છે એને એડવાઇઝને સજેશન કહેવાય ચલો હી ટોલ્ડ મી દેટ તો આ તો ઇન ડાયરેક્ટ સ્પીચ છે એને તો રિપોર્ટિંગ કહેવાય તો ધ મેલ વોઝ સેન્ડ ટુ યુ લાસ્ટ નાઇટ હં મેલ તને લાસ્ટ નાઇટ મોકલી દીધો હતો તો જો આ બંધ બેસતું છે અર્થપૂર્ણ પણ છે અને વોઇસ પણ છે વોઝ સેન્ટ વોઝ વેર અને વી થ્રી બરાબર તો આ તો આવતું નથી એટલે જવાબ હશે સી સમજાઈ ગયું વિદ્યાર્થી મિત્રો તો તમને આ બરાબર પરીક્ષામાં આવડી જ જશે બરાબર ચાલો હવે એક ડાયલોગ બાજુમાં આપ્યો છે એ તમે અજમાવો છો ચાલો સમય માય સ્પેક્ટેકલ્સ હેવ બિન બ્રોકન વોટ શુડ આઈ ડુ નાઉ મલય ખાલી જગ્યા ચાલો હવે ચારમાંથી એક્શન કયું વાક્ય બતાવે છે શોધો 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 માય સ્પેક્ટેકલ્સ હેવ બીન બ્રોકન યસ કયું વાક્ય મળ્યું વેરી ગુડ એ સરસ જવાબ છે સાચો જવાબ છે ઇટ કેન ઇઝીલી બી રિપેર્ડ બરાબર તો બાકીના આ તો સલાહ આપે છે આ તો પ્રશ્ન છે સાદા ભૂતકાળનું અને આ વીક છે તો એ તો ખાલી એની ઇન્ફોર્મેશન છે એટલે જવાબ એ થયો તો આ રીતે વિદ્યાર્થી મિત્રો પરીક્ષામાં ખૂબ સારી સફળતા મળશે જો તમે બરાબર ભણ્યા હશો તો બરાબર ચાલો હું તમને પરીક્ષાના કેટલાક ખૂબ મહત્ત્વના જે આગળ પૂછાયેલા છે તેવા પ્રિલિમિનરી પરીક્ષાના પેપરોમાંથી લીધેલા વાક્યો અહીંયા આપું છું જે તમારે પૂરા કરવાના છે હું તમને એકાદ બે એક્ઝામ્પલ સમજાવું છું કમ્પ્લીટ ધ ફોલોઇંગ સેન્ટેન્સીસ નંબર વન ધ રિઝલ્ટ ઓફ એસએસસી ખાલી જગ્યા હવે તમને ડિસ્કર્બિંગ ઓફ એક્શન આપ્યું અને અહીંયા જોઈ લો કે કર્મ આપેલું છે તો કે યસ હવે કોષમાં શબ્દ આપ્યો હોય કે ના આપ્યો હોય પરીક્ષામાં નહીં આપે બરાબર આ તમારી માહિતી માટે આપ્યો છે તો ધ રિઝલ્ટ ઓફ એસએસસી તો હવે આપણે એમ કહીએ કે વિલ બી ડિક્લેર્ડ સુન આવું તમે કહી શકો કે ભાઈ જાહેર થશે અથવા તો તમે ભૂતકાળમાં કહી શકો ધ રિઝલ્ટ ઓફ એસએસસી વોઝ ડિક્લેર્ડ યસ્ટરડે આવું પણ કહી શકો સમજાઈ ગયું ચાલો એન એસ એ વિલ હવે અમે વિલ આપ્યું છે એટલે અહીંયા કર્મ પછી વિલ આપ્યું હોય એટલે ભવિષ્ય કાળમાં જ બનાવવું પડે એમાં પછી તમે એમિઝાર કે વોઝવેનો ઉપયોગ કરી શકો નહીં બરાબર ચાલો એને એસે તો વિલ બી રિટર્ન તો આટલું લખો તો પણ માર્ક્સ મળે હા વિલ બી રિટર્ન તમને એ ખબર હોવી જોઈએ કે વોઇસ કેવી રીતે બને સમજાય છે એને એસે વીલ બી રિટર્ન તો આવી રીતે પણ થઈ શકે સમજાય છે તો ધ પ્રાઇઝ ડિસ્ટ્રીબ્યુશન સેરેમની તો હવે આ જાતે બનાવશો વોઝ અરેન્જ એટ અવર સ્કૂલ આવી રીતે બનાવશો વોઝ અરેન્જ ડબ બરાબર કોફી ઇઝ પ્રિપેડ અથવા કોફી ઇઝ બિંગ પ્રિપેડ ચાલુ કાળમાં પણ બનાવી શકો તો એ બે ઓપ્શન છે સાદા વર્તમાનમાં અને ચાલુ વર્તમાનમાં બરાબર ચાલો ધ સિરિયલ ટીવી સીરિયલ્સ આર તો હવે આ જાતે બનાવશો ચાલો વિદ્યાર્થી મિત્રો મને આશા છે આઈ એમ શ્યોર યુ વીલ લર્ન લોટ ફ્રોમ ધીસ વિડીયો લેક્ચર અને તમે આ વાક્ય પણ બનાવશો જ અને તમને આવડી પણ જશે બરાબર એમાં કોઈ શંકા નથી વિદ્યાર્થી મિત્રો આવા જ બીજા વાક્યો અને બીજા કેટલાક લેંગ્વેજ ફંક્શનના ટોપિક સાથે આપણે ફરી મળીશું બરાબર આપની પરીક્ષા શુભ જાય આપણો દિવસ પણ શુભ રહે અને આપ પરીક્ષામાં ખૂબ સારી સફળતા પ્રાપ્ત કરો એવી આશા સાથે આ વિડીયો લેક્ચર પૂરો કરીએ છીએ જય હિન્દ જય ભારત જય ગુજરાત થેન્ક યુ